એક બે સિમ્બોલિક ચિત્ર દોરીએ છીએ. ઓકે, આપણે આ બે ચિત્રો દોર્યા છે. આપણે આ ભાઈનું નામ આપી દઈએ મનુ અને આ ભાઈનું નામ આપી દઈએ કનુ. આ એકબીજા વચ્ચે શું કરે છે? વાર્તાલાપ કરે છે, એકબીજા સાથે ચર્ચા કરે છે. હવે અહીં આગળ જે ચર્ચા થઈ રહી છે, ભાઈ મનુ અને કનુ એકબીજાને વાત કરી રહ્યા છે કે ભાઈ મનુ એવું કહે છે કે આપણે રમવા જઈશું. મનુ કનુને કહે છે કે આપણે રમવા જઈશું. પ્રશ્ન સીધો છે, બરાબર. હવે મનુને કહે છે કે ના, આજે નથી જવું. હવે આ બેની મીટિંગ અહીંયા આગળથી પૂરી થાય છે. કનુ અને મનુ અહીંયા આગળથી છૂટા પડે છે. હવે કનુ રમણને મળે છે અને આ એકબીજા સાથે ચર્ચા કરે છે. કનુ રમણ સાથે મળીને એકબીજા સાથે ચર્ચા કરે છે. અહીં આગળ કનુ મનુએ જે વાત કરી છે તે કહે છે કે હવે સમજીએ. અહીં આગળ સમજવાની વાતો છે, શું કહેવા માગે છે. તો કનુ રમણને કહે છે કે મનુ એવું કહેતો હતો કે આપણે રમવા જઈશું. સમજો હવે વાતને, શું કહેવા માગું છું કે કનુ રમણને એવું કહે છે કે મનુ એવું કહેતો હતો કે આપણે રમવા જઈશું. બે રીતની આગળ વાત આવી. પ્રથમ એક બે મનુ સીધો કનુને કહે છે, જ્યારે કનુ રમણને કહે છે તો એનું આખું સેન્ટેન્સ પેટર્ન, આખી વાક્ય રચના અહીં આગળ બદલાઈ જાય છે. સીધી વાત કરીએ, હવે મુદ્દા પર આવીએ તો આ એક્ઝેક્ટલી છે શું? તો આ બે જે વ્યક્તિ વાત કરી રહ્યા છે, કનુ અને મનુ, એક મનુ કનુને કહે છે, બીજા કોઈને કહેતો નથી. એટલે આ વાક્ય પ્રત્યક્ષ કથન કહેવાય છે. સીધી વાત થઈ છે એકબીજા સાથે. જ્યારે મનુની વાત રમણને કોણ કહે છે? કનુ કહે છે. અહીંયા આગળ વાત કોની, આ શબ્દો કોના હતા? મનુના હતા. કોના દ્વારા હવે બોલાયા? કનુને. પણ કનુ કોને કહે છે? રમણને કહે છે. એટલે આ થઈ અપ્રત્યક્ષ, એટલે કે પરોક્ષ રચના. આ પ્રત્યક્ષ કથન, આ છે પરોક્ષ કથન. અહીંયા આગળ સીધી વાત થાય છે મનુ કનુને, જ્યારે અહીંયા આગળ મનુની વાત કનુ. અને એક ઉદાહરણ દ્વારા તમને હું સમજાવવા માગીશ કે તમને આનાથી વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે દર વર્ષે સ્કૂલની અંદર એક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તો તમારા વર્ગ શિક્ષક તમને આવીને કહેશે કે આપણે કોઈ તારીખ સોએનસો તારીખ આપણે મૂકી દઈએ. દાખલા તરીકે એવું ભાઈ કહેશે કે ભાઈ ડિસેમ્બરની 27 તારીખે આપણે પ્રવાસ જવાનું છે. જે જે વિદ્યાર્થીઓને પ્રવાસ આવવું હોય તે નામ લખાવી દેશે. આ શું કરવામાં આવ્યું? એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું ભાઈ જેને જેને પ્રવાસમાં આવવું છે તે નામ લખાવી દે. સ્કૂલ છૂટી ગઈ, તમે ઘરે જશો, તમે સીધા નામ લખાવી દેશો? ના, તમે તમારા ઘરે વાત કરશો અને શું કહેશો કે અમારા ક્લાસ ટીચર એવું કહેતા હતા કે ડિસેમ્બર મહિનાની 27 તારીખે પ્રવાસ જવાનું છે. જે જે વિદ્યાર્થીઓને પ્રવાસ જવું હોય તે નામ લખાવી દો. આ કોના શબ્દો હતા? શિક્ષકને. કોણે કીધા? તમે તમારા મમ્મીને. એટલે અહીંયા આગળ આપણે ડાયાગ્રામ દોરીએ તો શિક્ષક કોને વાત કરે છે? વિદ્યાર્થીને. હવે વિદ્યાર્થી કોને વાત કરે છે? પોતાના માતા પિતાને. કઈ વાત?
આ વાત બરાબર તો એ જ વાત વિદ્યાર્થી કોના કરે છે પોતાના પેરેન્ટ્સને કરે છે દેટ મીન્સ કે આ વાત તમે જ્યારે સીધી થઈ હતી કોને સીધી વાત કહી તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અને પરોક્ષ કથન કોને તો કે વિદ્યાર્થી અને માતા પિતા એટલે કે પોતાના પિતા અને પોતાના માતા સાથે જે તે છોકરાએ કે છોકરીએ વાત કરી એટલે કે પરોક્ષ રચના થઈ બરાબર એટલે આજે આપણે ગ્રામરની અંદર ખૂબ જ અગત્યનો ખૂબ જ સહેલો બધાને કહેશે કે બહુ અઘરું અઘરું પણ ખૂબ જ સહેલો મુદ્દો છે આ અને આનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે તો મિત્રો આપણે સમજ્યું કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન કોને કહેવાય જેને વ્યાખ્યાનિત રીતે અને સરળતાથી એક લાઇનની અંદર આપણે જો સમજવું હોય તો સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાતને એના એ જ મૂળ શબ્દોની અંદર એ મૂળ શબ્દો સાથે જ જ્યારે આપણે બીજા વ્યક્તિને વાત કરવા કરીએ છીએ તેને આપણે પરોક્ષ કથન કહીએ છીએ અને મૂળ વ્યક્તિએ કહેલી વાતને આપણે પ્રત્યક્ષ કથન કહીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ખૂબ જ મહત્ત્વના બે મુદ્દાઓ છે અને એ બે મુદ્દાઓ એટલે પહેલું છે કાળનું પરિવર્તન અને બીજું છે પ્રોનાઉનનું પરિવર્તન કેમ સમજીએ તો આપણે મેં વાત કરી તમને કનુને મનુ દ્વારી શિક્ષક અને વિદ્યાર્થીઓવાળી તો જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને વાત કરી હતી તો એ જે તે કાળ કયો હતો પ્રેઝન્ટ હતો બરાબર જે તે સમય પર જે થતી હોય દાખલા તરીકે શિક્ષકે જ્યારે વિદ્યાર્થીને વાત કરી છે તો એ સમયગાળો કેવો હતો પ્રેઝન્ટ હતો પરંતુ એ જ વાત જ્યારે વિદ્યાર્થી પોતાના મા બાપને કરે છે ત્યારે એ સમયગાળો વીતી ગયો હોય છે માટે તમારે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ નેરેશનમાં જવાનું થાય ત્યારે સૌથી મહત્ત્વનું છે ને એ છે તમારે કાળનું પરિવર્તન કરવું પડે અને બીજો મુદ્દો છે એ છે પ્રોનાઉનનું પરિવર્તન દાખલા તરીકે કનુએ મનુને કીધું હતું કે આપણે રમવા જઈએ તો આ શબ્દો તો કોના હતા કનુના હતા ને તો કનુના શબ્દો છે એટલા માટે એનું પ્રોનાઉન ચલો અહીં આગળ તો આપણે સમજ્યા કે થોડુંક બંને પ્રોનાઉન સરખાઈ જશે પરંતુ છોકરી અને છોકરો એકબીજા સાથે વાત કરતા હોય તો શું થશે કારણ કે છોકરીએ જો છોકરાને કીધું હોય તો એનું પ્રોનાઉન આપણે મૂકવું પડે કારણ કે એની જ વાત આપણે કરવા જઈ રહ્યા છે માટે તો સૌથી મહત્ત્વની વસ્તુ છે અહીંયા આગળ કાળનું પરિવર્તન અને બીજું છે કારણ કે આ બંને મુદ્દાઓ ખૂબ જ ધ્યાન પર લઈને આપણે કરવું પડે છે કારણ કે એમાં ઘણા બધા ચેન્જીસ આવશે સમજદારી વિડીયો થોડો મોટો થઈ જશે પરંતુ કંઈ વાંધો નહીં આપણે અને વિસ્તારપૂર્વક સમજીશું તો સારી રીતે ખ્યાલ આવશે વિડીયો ભલે મોટો થતો અને એ પણ તમને કહી દઉં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક વિડીયોની અંદર કે એક ભાગમાં પતે એમ છે નથી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો જો તમારે સહેલાઈથી સમજવું હોય તો કારણ કે મારો પ્રયત્ન એવો છે કે તમને એકદમ સરળ ભાષાની અંદર આપણી વ્યવહારુ ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપણે હવે પહેલી વસ્તુ સમજીએ છીએ એ છે કાળનું પરિવર્તન કે કયા કાળનું વાક્ય કયા કાળમાં ટ્રાન્સલેટ થશે એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ છે વર્તમાન કાળ હવે વર્તમાન કાળમાં શું થશે એ તો એમાં કોઈપણ સેન્ટેન્સના બે ભાગ હોય છે એક છે રિપોર્ટિંગ વર્બ એન્ડ બીજો છે રિપોર્ટિંગ સ્પીચ હવે
જ્યારે આપણે કાળના પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ તો એમાંનો પહેલો છે સાદો વર્તમાન કાળ. હવે વર્તમાન કાળમાં વાક્યનું પરિવર્તન કયા કાળમાં થશે અને ક્યારે થશે એના થોડાક બેઝિક નિયમો છે. થોડાક સેન્ટેન્સ પેટર્નને સમજી લઈશું, કારણ કે કોઈપણ સેન્ટેન્સના બે ભાગ પાડવામાં આવે છે અને કયા ભાગમાં કેવી રીતનું પરિવર્તન થશે એ સમજી લઈશું. આપણી પાસે બે વાક્ય છે અહીંયા આગળ, તો આ સેન્ટેન્સને બે ભાગની અંદર પરિવર્તિત કરવામાં આવે છે, એક અલ્પવિરામ સુધી અને બીજો ત્યાર પછી શરૂ થાય છે તે. ઓકે, તો આ પ્રથમ ભાગને કહેવામાં આવે છે રિપોર્ટિંગ વર્બ. જેને આપણે શોર્ટમાં આરવી કહીશું. અને બીજો ભાગ છે જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે એને આપણે કહીશું ડાયરેક્ટ સ્પીચ, જેને આપણે શોર્ટમાં ડીએસ તરીકે ઓળખીશું. ઓકે, હવે ગુજરાતી ભાષાની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ, ગુજરાતીની ભાષા નહીં પણ તમામ ભાષાઓની અંદર આ ડબલ ઇન્વર્ટેડ કોમાનો જે અર્થ છે એ એવું દર્શાવે છે કે આ જે વ્યક્તિએ જે શબ્દો બોલ્યા છે એ પોતાના જ શબ્દો છે. દાખલા તરીકે તમે કોઈપણ સ્કૂલની અંદર તમે જોયું હશે કે ગાંધી બાપુ આવું કહેતા હતા, અને ગાંધી બાપુ એક કોટેશન આપ્યું છે, એક લાઇન આપી હશે જેને ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવીને પાછળ ડેશ કરીને ગાંધીજી લખેલું હશે, અથવા કોઈપણ મહાન નેતા હશે, કોઈપણ વ્યક્તિએ વાક્ય બોલ્યા હશે ને, તો તમે પછી તમે તમારી ચોપડીની અંદર ઘણા બધા ડાયલોગ્સવાળા પાઠ આવ્યા હશે. એ પાઠની અંદર તમે જ્યારે જોશો તો કેટલા ઘણા બધા લાઇન તમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવ્યા હશે. તો એ ડબલ ઇન્વર્ટેડ કોમા એ દર્શાવે છે કે આ વ્યક્તિ દ્વારા જ બોલેલી આ વાતો છે. હવે સમજી લીધું રિપોર્ટિંગ સ્પીચ અને તો આપણે ચેન્જીસ ક્યાં કરવાના છે એ સમજી લઈએ. વર્તમાન કાળની અંદર ખાસ આ ધ્યાન રાખજો કે વર્તમાન કાળની અંદર કે આપણે ક્યાં કઈ કઈ જગ્યાએ છે. એકદમ મિત્રો બિલકુલ સહેલું તમને હું સમજાવી દઉં છું, આપણે આની બાર વિસ્તારથી વાતો કરીશું. આ એકદમ શોર્ટમાં પતાવવાની વાતો નથી, વિડીયો ઘણો બધો લાંબો પણ થઈ જશે, પરંતુ પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય. તો ક્યારે ચેન્જ કરવાના છે વર્તમાન કાળની અંદર, ખૂબ જ અગત્યનું છે, જોઈ લેજો. હવે અહીં આગળ બે આપણને આરવી આપેલા છે, એટલે કે રિપોર્ટિંગ વર્બ આપેલા છે. એક સેડ આપેલું છે, બીજામાં સેઝ આપેલું છે. તો વાક્યનું પરિવર્તન એટલે કે ડીએસનું પરિવર્તન ક્યારે કરીશું કે જ્યારે રિપોર્ટિંગ વર્બમાં આપણને સેડ આપેલું હોય કે ટોલ્ડ આપેલું હોય કે આસ્ક્ડ ઈડીવાળું ફોર્મ આપેલું હોય તો જ આપણે ડાયરેક્ટમાં ડાયરેક્ટને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે આપણે એ કાર્ડનો ઉપયોગ કરીશું. અત્યારે આપણે હવે જોઈએ કે હી સેડ, તો સિમ્પલી બહુ જ સહેલું છે, કેવી રીતના પરિવર્તિત કરીશું આપણે જોઈએ. હી સેડ અલ્પવિરામ આપણે કાઢી નાખીશું અને અલ્પવિરામની જગ્યાએ આપણે ઢેટ મૂકી દઈશું. He said that એ એમ કહેતો હતો કે, બરાબર. આપણે આગળ એક શબ્દનું મેં દઈએ તમને વધારે સમજ આવશે. હીની જગ્યાએ આપણે કરી દઈએ નીસુ. નીસુ સેડ ધેટ, પહેલાં શું કહેતો હતો? નીસુ એવું કહેતો, નીસુ કહે છે કે હી હેલ્પ્સ હિમ, એ તેને મદદ કરશે. પણ અહીંયા આગળ તો બદલાઈ ગયું. નીસુ સેડ ધેટ, નીસુ એવું કહેતો તો કે, હવે અહીંયા આગળ બંને આપણે પુરુષવાચક શબ્દ છે માટે હીનું આપણે હી જ રહેશે, અહીંયા કોઈ પરિવર્તિત થાય નહીં.
તો હી સેડ ધેટ, સેડ આપેલું છે, ભૂતકાળનું વર્બ છે, માટે ઇનડાયરેક્ટની અંદર ફેરવતી વખતે આપણે કાળમાં પરિવર્તિત કરવું પડશે. મેં તમને કીધું હતું કે વાતનો સમય પૂરો થઈ ગયો છે, એટલે કે આ ભૂતકાળની વાત થઈ ગઈ છે, માટે સેન્ટન્સને આપણે ભૂતકાળમાં લઈ જવું પડશે. તો ભૂતકાળમાં લઈ જવા માટે શું કરવું પડશે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો હી સેડ ધેટ, અહીંયા આગળ હવે અલ્પવિરામ નીકળી ગયું, તો ડબલ ઇન્વર્ટેડ કોમા પણ નીકળી જશે, કારણ કે હવે જે તે વ્યક્તિ બોલતો નથી, આ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા જ આ વાત કહેવામાં આવે છે, માટે અહીંયા આગળથી ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને જવાબ થશે નિશુ સેડ ધેટ હી હેલ્પ હિમ. ધેટ ઇઝ યોર આન્સર. શું થશે? નિશુ સેડ ધેટ હી હેલ્પ હિમ, એ એમને મદદ કરશે. અને બીજું વાક્ય, હી સેઝ ધેટ હી હેલ્પ્સ હિમ, જ્યારે આવું આપ્યું હોય તો ડીએસમાં પણ કોઈ પરિવર્તિત કરવાનું રહેતું નથી. સિમ્પલી આપણે અલ્પવિરામ કાઢીને ડેટ મૂકી દેવાનું, ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના અને આપણો જવાબ થઈ જશે હી સેઝ ધેટ હી હેલ્પ્સ હિમ. આ થઈ ગયો આપણો જવાબ. આ તો મિત્રો એક વાક્યના જ છે, આપણે પરીક્ષાની અંદર આ પ્રકારનું પૂછાતું નથી, પણ મારે તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવો છે, માટે હું તમને સેન્ટેન્સથી પેરેગ્રાફ પર લઈ જઈશ, એટલે વિડીયો પૂરા જોતા રહેજો. તો મિત્રો આપણે કાળનું પરિવર્તન કાળનું પરિવર્તન વિશે વાત કરી રહ્યા હતા. તો કયા કાળનું વાક્ય કયા કાળમાં ટ્રાન્સફર થશે? લેટ્સ સી. તો સાદો વર્તમાન કાળ, પણ મેં તમને કીધું હતું તે પ્રમાણે રિપોર્ટિંગ વર્બ કયો છે ખાસ ધ્યાન રાખવાનો. રિપોર્ટિંગ વર્બ સેઝ હોય તો ચેન્જ નહીં થાય, પણ સેડ હશે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય, સાદા ભૂતકાળમાં પરિવર્તિત થશે. સાદા વર્તમાન કાળનું વાક્ય સામાં પરિવર્તિત થશે, સાદા ભૂતકાળમાં. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળનું, તો એ પણ ટ્રાન્સફર થશે ચાલુ ભૂતકાળમાં. એવી રીતના પૂર્ણ વર્તમાન કાળનું, પૂર્ણ ભૂતકાળમાં. ત્યાર પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. બરાબર. તો આ થયું વર્તમાન કાળની વાત. હવે વાત કરીએ આપણે ભવિષ્યકાળની. તો સાદા ભવિષ્યકાળનું, સાદા ભૂતકાળમાં, ચાલુ ભવિષ્યકાળનું, ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળનું, તો કે પૂર્ણ ભૂતકાળમાં અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય સમાન ટ્રાન્સફર થશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. તો તમારા મનમાં આગળ એક પ્રશ્ન ઊભો થશે કે ભૂતકાળનું શું, ભૂતકાળમાં સામાં ટ્રાન્સફર થશે? તો ભૂતકાળનું મતલબ કે સાદા ભૂતકાળનું જો વાક્ય હોય તો સાદા ભૂતકાળનું વાક્ય ટ્રાન્સફર થશે પૂર્ણ ભૂતકાળમાં. એટલે કે સાદો ભૂતકાળ નું વાક્ય સામા થશે પૂર્ણ, તો કે પૂર્ણ ભૂતકાળમાં. અને ચાલુ ભૂતકાળનું વાક્ય, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે. આ થયું કાળનું પરિવર્તન. કાળના પરિવર્તન કરવા માટે આપણે આ તમામ કાળની ખ્યાલ હોવા જોઈએ, સાથે સાથે
જ્યારે મેં તમને ટેન્સની વાત કરતો હતો તો એ ટેન્સમાં તમને સૂત્ર એટલે કે વાક્યનું બંધારણ પણ તમને જણાવ્યું હતું. તો એ વાક્યનું બંધારણ પણ તમારા મગજમાં હોવું જોઈએ, કારણ કે એના વગર આ શક્ય બનતું નથી. તો મિત્રો, હવે કાળના પરિવર્તન સાથે આપણે વાક્યની અંદર આવતા સમયદર્શક શબ્દોમાં પણ આપણે પરિવર્તન કરવું પડે, કારણ કે જ્યારે કાળ જ બદલાતો હોય તો એના સમયદર્શક શબ્દોમાં પણ આપણે પરિવર્તિત કરવું પડે. તો ટુડે હોય તો આઈડીએસમાં ફેરવતી એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતી વખત ટુડેનું શું થશે? ધેટ ડે. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે, ધ ડે આફ્ટર અને ધ ફોલોઈંગ ડે. ત્યાર પછી મિત્રો, યસ્ટરડેનું થશે ધ ડે બિફોર અથવા તો ધ પ્રીવિયસ ડે. લાસ્ટનું થશે ધ પ્રીવિયસ. એગોનું થશે ધ એગોનું બિફોર. નાવનું ધેન. હિયરનું ધેર થશે. કમનું ગો. ધીસનું ધેટ અને ધીઝનું ધોઝ. તો આ છે સમયદર્શક શબ્દોમાં થતા પરિવર્તનો. જ્યારે પણ આપણે ડીએસમાંથી આઈડીએસમાં ફેરવીશું ત્યારે આ શબ્દોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણે એક રમત રમીએ છીએ, બધાને આમ કાનમાં એકબીજાને ચુગલી જેવું કરતા હોય છે કે એક શબ્દ આપણે અહીંથી પાસ કરીએ છીએ, એકબીજાને સાંભળતા સાંભળતા ક્યાં જે છેલ્લા હશે તો કંઈક બીજું જ થઈ ગયું હશે, એ શબ્દોનો આખો ભાવાર્થ બદલાઈ ગયો છે, અર્થ બદલાઈ ગયો છે, બધી આખી વાતમાં પરિવર્તન. કેમ આવું થયું? કારણ કે આપણે આપણું કંઈક ને કંઈક ઉમેરતા જઈએ છીએ એટલા માટે. પણ આવું આઈડીએસમાં ફેરવતી વખતે ધ્યાન રાખો, કારણ કે આ બધી નાની નાની બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે જ્યારે આઈડીએસમાં ફેરવતા હોઈએ છીએ ત્યારે. મિત્રો, હવે આપણે આરવીમાં એટલે કે રિપોર્ટિંગ વર્બની અંદર કેટલાક જે ચેન્જીસ કરવાના આવે છે એની વિશે વાત કરીશું. તો એ ચેન્જીસ ક્યારે અને કેવી રીતના થશે? તો રિપોર્ટિંગ વર્બની અંદર જો કોઈ સાંભળનાર આપેલો હોય તો, ઉદાહરણ તરીકે મનુ. અહીં આગળ આપણને બોલનાર તથા સાંભળનાર બંને આપ્યું હતું. દાખલા તરીકે આપણે અત્યાર સુધી મેં પહેલાં તમને ઉદાહરણ લખાવ્યું હતું, તેમાં શું આવતું હતું? કનુ સેડ. આટલું જ જ્યારે રિપોર્ટિંગ વર્બ હતું, ત્યારે અહીં આગળ આપણે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ આવ્યો છે ને એ છે કનુ સેડ ટુ મનુ. જ્યારે વિધાન વાક્ય આપેલું હોય, હકાર વાક્ય અને સાદું વાક્ય આપેલું હોય ત્યારે સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકવું પડે છે. સેડ ટુની જગ્યાએ શું મૂકીશું? આપણે ટોલ્ડ મૂકીશું. એટલે કે વિધાન વાક્યમાં સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકીશું અને પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે સે ટુની જગ્યાએ મૂકીશું આસ્ક્ડ. યાદ રાખજો, મેં ફક્ત ને ફક્ત વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની જ વાત કરી છે કે સે ટુની જગ્યાએ આપણે આસ્ક મૂકીશું. ક્યારે? જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે. વિધાન વાક્ય સે ટુની જગ્યાએ ટોલ્ડ મૂકીશું. ફક્ત ને ફક્ત વિધાન વાક્યની જ વાત કરું છું. પરંતુ જ્યારે ડાયરેક્ટ સ્પીચ કોઈ આજ્ઞાર્થ વાક્ય હોય, કોઈ ઉદ્ગાર વાક્ય હોય અથવા પર્ટિક્યુલર કોઈ ભાવ, આભાર વ્યક્ત કરતો ભાવ, તો એ પ્રકારે આપણે રિપોર્ટિંગ વર્બમાં આપણે પરિવર્તિત કરવું પડે. દાખલા તરીકે કોઈની આભાર વિધિ કરતા હોય તો કનુ થેન્ક્સ કરીને આપણે કનુ થેન્ક્સ ટુ થેન્ક્સ મનુ ધેટ આભાર વિધિ વ્યક્ત કરે છે એટલા માટે. કોઈ લાગણી વ્યક્ત કરતું હોય તો એ પ્રકારે આપણે અલગ અલગ ભાવ મૂકવાના આવે છે. પરંતુ આપણે જેમ જેમ આગળ જતા જઈશું, જેમ જેમ નવા નવા ટૉપિક લેતા જઈશું, તેમ તેમ આપણે એ નવા મુદ્દાઓ પર આપણે વાત કરીશું. તો આજે આપણે હકાર વાક્યમાં સિંગલ સિંગલ સેન્ટેન્સના આપણે પ્રેક્ટિસ કરીએ. તો મિત્રો, અહીં આગળ આપણી પાસે કેટલાક મેં એક્ઝામ્પલ લખ્યા છે, તો લેટ્સ ટ્રાન્સફર ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ.
પહેલું વાક્ય છે આઈ સે ટુ ફાધર આઈ એમ વર્કિંગ હાર્ડ. તો ડીએસમાંથી આઈડીએસમાં ફેરવતી વખતે જે બે મેઇન વાતો મેં તમને કીધી હતી કે એક તો કાળનું પરિવર્તન કરવાનું છે, બીજું છે પ્રોનાઉનનું પરિવર્તન. સાથે સાથે આપણે બીજી વાતો ધ્યાનમાં રાખવાનું છે, એ છે બે ભાગ એના, એક છે એનું આરવી અને બીજો ભાગ છે એનો ડીએસ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ અને રિપોર્ટિંગ વર્ગને બે ખાસ ધ્યાનમાં જોવાનું છે. તો પહેલું આપણે આટલા ભાગનું કરીશું. તો અહીંયા આગળ આપણને આપેલું છે આઈ સે ટુ ફાધર, ફાધર આઈ એમ વર્કિંગ હાર્ડ. તો નિયમ પહેલાં આપણે મેં તમને વર્તમાનકાળનું કીધું હતું કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આપેલું હોય તો જ આપણે વાક્યના ડીએસના વાક્યને બીજા કાળમાં પરિવર્તિત કરવાનું રહેશે. પરંતુ અહીં આગળ આપણને રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળમાં આપેલું છે માટે ડીએસમાં ડીએસના વાક્યને આઈડીએસમાં ફેરવતી વખતે આપણે કોઈ જ પરિવર્તન કરવું પડે નહીં. તો કેવી રીતના થશે જોઈએ. આઈ સેનું થશે ટેલ, કારણ કે હવે મેં તમને લખાયું હતું ટોલ્ડ લખાયું હતું, પણ આ વર્તમાનકાળનું છે માટે આઈ ટેલ અલ્પવિરામને કાઢીને આપણે શું મૂકવાનું છે ડેટ પ્રોનાઉન આપણે આપણે બોલીએ છીએ, એટલે અહીંયા આગળ કોઈ જ પરિવર્તન થતું નથી. આઈ ટેલ માય ફાધર ધેટ. હવે બીજો નિયમ આપણે લાગુ પડશે, એ છે પ્રોનાઉનમાં પરિવર્તન કરવાનું. તો આઈ કોના માટે વપરાયું હતું, તો આઈ માટે. હવે અહીં આગળ આપણે કોઈ જાતિ નક્કી થતી નથી, હી છે કે સી, માટે અહીં આગળ પ્રોનાઉનમાં કોઈ જ પ્રકારનું પરિવર્તન થતું નથી. ઇનકેસ અહીં આગળ આઈની જગ્યાએ કોઈ નામ આપી દીધું હોત, રવિ સેઝ ટુ હિઝ ફાધર અથવા રવિ સેઝ ટુ ફાધર આઈ એમ વર્કિંગ હાર્ડ, તો અહીં આગળ આપણે આઈની જગ્યાએ હી મૂકી દત. કેમ? તો કે આપણને આગળ નામ આપેલું છે માટે, પરંતુ અહીં આગળ આપણને નામ નથી આપેલું, આઈ છે માટે આપણે પ્રોનાઉન તરીકે આઈને આઈ મૂકીશું. સાદા વર્તમાનકાળનું વાક્ય છે માટે આઈડીએસમાં ફેરવતી વખત કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું નથી, એટલે સીધું આપણે લખી નાખીશું આઈ એમ વર્કિંગ ધેટ્સ ઇટ. થઈ ગયો? હજુ તમને વધારે ખ્યાલ આવશે આ વાક્યની અંદર, હજુ સહેલાઈ પડશે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ તમને વધારે ખબર પડશે. ગાંધીજી સેડ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. હવે મેં તમને આગળ નહોતું જણાવ્યું, કેમ કે મારે તમને ઉદાહરણ સાથે કહેવું હતું માટે, કે જ્યારે કોઈ સનાતન સત્ય આપેલું હોય, યુનિવર્સલ ટ્રુથ આપેલું હોય, કે જે સાબિત કરેલી બાબતો છે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી આવવાનું, એવી બાબતો માટે કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું આવતું નથી, કારણ કે એમાં કોઈ જ પરિવર્તન આવતું નહીં. ભૂતકાળમાં પણ એ વસ્તુ હતી, ભવિષ્યમાં પણ રહેવાનું છે ને વર્તમાનમાં તો છે જ. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, સાચી વાત છે, ક્યારે પણ બદલાવાનું નથી, એટલે એમાં કોઈ જ પ્રકારનું પરિવર્તન કરવાનું રહેતું નથી. જે વર્તમાનકાળમાં એટલે વર્તમાનકાળમાં જ રહેશે, કોઈ પણ કાળનું અહીંયા આગળ અહીંયા શેડ છે તો પણ અહીંયા કોઈ જ પ્રકારનું પરિવર્તન આવતું નથી. તો આ વાક્યને ફટાફટ આઈ થિંક તમે જવાબ શોધી પણ લીધો હશે, તો કદાચ હું તમારા જ જવાબને લખી કાઢું છું આગળ. ગાંધીજી સેડ ધેટ, ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યા, અલ્પવિરામ કાઢી નાખ્યું અને બેઠું આ વાક્ય આપણે લખી કાઢીશું યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. ધેટ્સ ઇટ. છે ને ઇઝી, ફકરા તો આમ તમ ફટાફટ આવડશે. લેટ્સ સેન્ટેન્સ, માય ફાધર સેડ ટુ મી યુ શુડ સ્ટડી ફોર 4 અવર્સ ફ્રોમ ટુમોરો. તો અને આપણે ચેન્જ કરી લઈએ, પહેલાં વાક્યને સમજી લઈએ કયા કાળનું છે. સેડ ટુ આપેલું છે એટલે ડાયરેક્ટ સેન્ટેન્સને આપણે આઈડીએસમાં ફેરવતી વખતે એના કાળમાં પરિવર્તિત કરીશું. ચલો, કયું છે? યુ શુડ છે. ત્યાર પછી છે ફોર 4 અવર્સ ફોર્મ ટુમોરો. અહીંયા જે સુડ આપેલું છે એ આપણને ફરજિયાતપણેનો ભાવ બતાવે છે માટે સુડ રહેશે. ત્યાર પછી
આ એક આપણને એડવાઇસ જેવું પણ છે, પરંતુ આપણે એને વધારે નહીં લઈએ. તો પહેલાં આપણે એક ભાગને ટ્રાન્સફર કરી દઈએ. માય ફાધર ટોલ્ડ મી ડેટ. ચાલો, આટલું થઈ ગયું આપણું અલ્પવિરામ સુધીનું. હવે આપણે વાક્યને સમજીએ. આ યુ યુ કોના માટે વપરાયું છે? આપણા માટે, કારણ કે અહીંયા આગળ શું આપેલું છે? તો મી, તો મીનું આપણે આગળ સર્વનામ લખીશું આય. મી એટલે હું, તો હુંનું શું થશે? આય. કોને વાંચવાનું છે? મારે વાંચવાનું છે, એટલે મારા માટે શું મૂકીશું? આય. મારે શું કરવાનું છે? તો સ્ટડી ફોર 4 અવર્સ ફ્રોમ ટુમોરો. 4 કલાક દરરોજનું મારે વાંચન કે લખાણ કરવું પડશે. કાલથી કાલથી સૂર આપ્યું છે, ફરજિયાતપણે આપેલું છે. તો શું થશે? માય ફાધર ટોલ્ડ મી ધેટ આઈ શુડ સ્ટડી ફોર 4 અવર ફ્રોમ ટુમોરો. ના, ટુમોરો નહીં આવે અહીંયા આગળ. આપણે ટુમોરોનું શું આવશે? ધ ફોલોઈંગ ડે. ધ ફોલોઈંગ ડે જવાબ થયો. માય ફાધર ટોલ્ડ મી ધેટ આઈ શુડ સ્ટડી ફોર 4 અવર્સ ફ્રોમ ધ ફોલોઈંગ ડે. હવે આગળનું આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું. તો નેક્સ્ટ ભાગને જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને વહેલી તકે નોટિફિકેશન મળી જાય અને તમને તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આગળ તમને વધારે સમજણ પડતું થઈ જાય.